स्वाध्याय विपुल लिखो रहा नंबर 4। स्वाध्याय विपुल लिखना शुरू हो रहा नंबर 1 2 અને 3 એ ઓલરેડી જો અપલોડ કરી દીધા છે એને જોવા માટે છોડો તમે ઈવન તમને આ વિડિયોની લિંકમાં હું તમને આપી દઈશ અને એ જે તમને જોવું હોય તો તમે આ વિડિયોની લિંકમાં આ વિડિયોની નીચે પણ લીધું તો એ ગમે એ તો પણ સ્પેસિફાઈ કરી દઈશ જોજો આજે છોડો આપણે વિપુલ દાખલા નંબર 4 સાથે વિપુલ ટેક ચાલો તો છોડો શું આપ્યું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત શોધી વિતરણ લખો એટલે તમને આ જે તમને માહિતી આપી છે તેના પરથી તમારે વર્ગ લંબાઈ પણ શોધવાની છે અને મધ્ય કિંમત શોધવાની છે બરાબર છે સ્વાધ્યાય 2.1 આપણને જે માહિતી આપે છે તેનો ઉપયોગ કરીને આપણે કોલમ બનાવીશું તો વર્ગનો કોલમ બનશે આવૃત્તિનો કોલમ બનશે વર્ગ લંબાઈનો પણ બનશે અને મધ્ય એટલે ટોટલ છોકરાઓ 4 કોલમ બનશે તો ચાલો છોકરો આપણે શરૂ કરીએ છીએ તો અહીંયા આગળ છોકરાઓ સિમ્પલ લખી દઈશું કે વર્ગની દરેક વર્ગની વર્ગ લંબાઈ કે મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખી દઈશું આપણે કોલમ બનાવીશું હવે સૌથી પહેલા તો છોકરાઓ તમને ખબર છે વર્ગ અને આવૃત્તિ એ બે કોલમ આવવાના જ છે એને છોડીને બે કોલમ આવશે એક વર્ગ લંબાઈ અને એક મધ્ય કિંમત તો ચાલો વર્ગ પહેલા વર્ગ બીજું આવશે છોકરાઓ વર્ગ લંબાઈ કેમ કે છોકરાઓ ઇઝી પડશે ને વર્ગ પરથી આપણે વર્ગ લંબાઈ કાઢી શકીશું ફટાવીને વર્ગ લંબાઈ બરાબર છે પછી છોરાઓ ત્રીજું કોલમ આવશે તે છે તમારું મધ્ય કિંમત અને ચોથું કોલમ છે તમારું આ આવૃત્તિ વર્ગ છોરાઓ તમને જે અહીંયા આપેલા છે તે લખવાના છે તમને તો લખો 0 થી 99 100 થી 100 ઓ સોરી છોકરા 100 થી 100 પછી 300 થી 400 500 થી 750 750 થી 800 અને 900 થી બરાબર છોકરો છોકરો હવે વર્ગ લંબાઈ આપણે વર્ગ લંબાઈ શોધીશું બરાબર છોકરો વર્ગ લંબાઈ શોધતા પહેલા તમને આ વર્ગ પર એક નજર મારી છોકરો આ વર્ગમાં તમને શું આપેલું છે 0 થી 99 પછી છોકરાઓ 100 છે બરાબર એટલે છોકરાઓ અહીંયા આગળ ખુલ્લી સીમા પુનરાવર્તિત થતી નથી તો છોકરો જયારે ઉપલી સીમા પુનરાવર્તિત ન થતી હોય તો આ કયો વર્ગ બને અનિવારક વર્ગ કહે તો અનિવારક વર્ગમાં શું હોય છે છોકરા 0 થી 99 માં છોકરો 0 પણ ઇન્ક્લુડ હોય છે અને 99 નો પણ સમાવેશ થાય એટલે છોકરો 0 99 બંનેનો સમાવેશ થાય છે તો છોકરો 99 1 થી 99 તો 99 સંખ્યા છે પણ છોકરો તમારે 0 પણ ગણવી પડશે બરાબર છે કમ્પ્લીટ આ તમારું અનિવારક વર્ગમાં અને છોકરાઓ નિવારક વર્ગની વાત હોય તો તમને ખ્યાલ છે છોકરાઓ જો આ નિવારક વર્ગ હું તમને બતાવું છું અહીંયા આગળ ધ્યાનથી જોજો યાદ રાખો કરીને બતાવું છું તમને આ છે નિવારક 10 થી 20 છોકરાઓ તમને ખ્યાલ છે આપણે જ્યારે પણ આવૃત્તિ ચિહ્ન મૂકતા હતા તો છોકરાઓ 20 આપણે અહીં નતા બતાવતા એ નીચે બતાવતા હતા એટલો મતલબ શું કે અહીંયા આગળ 10 થી 19 સુધીનો જ આપણે
આવૃત ચિહ્નો બતાવતા હતા, બરાબર 10 થી 19 સુધી, બરાબર છે ને, 20 આપણે નીચે બતાવતા હતા. અને છોડો, અનિવાર્યકમાં પણ કેવું હોય છે, અનિવાર્યમાં છોડો તમને 10 થી 19 બતાવે છે. એટલે અહીંયા આગળ શું હોય છે, 10 પણ ઇન્ક્લુડ છે અને 19 પણ ઇન્ક્લુડ છે, મતલબ છોરાઓ વસ્તુ સેમ જ છે, પણ અનિવારકમાં અહીંયા આગળ ઉપલી સીમા રિપીટ થતી નથી, અહીંયા આગળ નિવારકમાં ઉપલી સીમા રિપીટ થાય છે. એટલે તમારો વર્ગ તો છોરાઓ 10 નો જ આવશે, બરાબર છે. વર્ગ તમારો કેટલો આવશે છોરાઓ? 10 નો જ આવશે. આ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છોરાઓ તમને હશે. ચાલો તો છોરાઓ 0 થી 99 તો વર્ગ લંબાઈ કેટલી થશે? 0 અને 9 99, આ 9 1 થી 99 સંખ્યા તો આવશે જ, અને 0 પણ આવશે, એટલે કેટલી થશે? 100. હા છોડો, 100 થી 299 કેટલી થશે? 200. કેમ કે 100 પણ આવશે અને બીજા 299 માંથી તમે 100 બાદ કરશો તો કેટલા આવશે? 199 અને 100 75, એટલે કેટલા આવશે? 200. 300 થી 499 એમ જો આ જે છોકરા હું તમને સિમ્પલ કહું તો છોકરા 300 થી 499 સુધી જાઓ તો 199 થાય, અને 300 એને પણ તમને ગણવા પડે તો એ તમારે થશે 200. 500 થી 750 તો જોડો 500 થી 600, 600 થી 700, બરાબર. આ 200 થયા અને બીજા ઉપર 49 અને 575, એટલે 250, બરાબર છે. 500 થી 750 કેવું થશે જોડો? 501 થી આપણે ગણીએ તો 700 એટલે 250 થશે, અને 500 પણ ગણાશે તો જોડો શું થશે? 250. 750 થી 800 એટલે છોડો 100, અને 100 થી બીજા 99 એટલે કે છોડો 149, અને 750 75 એટલે 150, બરાબર છે. 900 થી 999 છોકરાઓ તો 100 નું છે. આટલો છોકરાઓ તમને ખબર પડી. ઓકે, હવે છોડો હું અહીંયા આગળ ડ્રો કરી દઉં. ચાલો છોકરાઓ, આપણું કામ થઈ ગયું. ચાલો હવે છોકરાઓ મધ્ય કિંમત શોધવાની છે. છોકરાઓ મધ્ય કિંમત કઈ રીતના શોધશો તમને ખબર છે? છોકરાઓ મધ્ય કિંમત એટલે 0 વત્તા 99 ભાગ્યા 2 કરશો તો તમને મધ્ય કિંમત મળશે 0 વત્તા 99 ભાગ્યા 2. છોકરાઓ કેટલા આવશે? 99 ભાગ્યા 2. છોકરાઓ શું જવાબ આવશે તમારો? 49.5. હવે છોકરાઓ 299 વત્તા 100 કેટલા થશે? તો ચાલો જોઈએ, 100 વત્તા 299 ભાગ્યા 2 છોકરો થશે 399/2. તો કેટલા હું છોકરો? 199.5 આવશે. બરાબર 199.5. હવે આગળ છોકરાઓ 300 વત્તા 499 છેદમાં 2. 300 વત્તા 499 કેટલા થશે? 799 ભાગ્યા 2. તો છોકરા શું જવાબ આવશે? 399.5, બરાબર છે. પછી શું છે? 500 વત્તા 750. 500 વત્તા 750 ભાગ્યા 2. તો આનું ટોટલ શું હશે? 1249 છેદમાં 2. તો શું થશે છોકરાઓ? 1250 ભાગ્યા 2 એટલે 625. હવે છોકરાઓ 750 વત્તા 899 1650
950 950 चलो बे नवा अठार बे चौक आठ750 750 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
સંખ્યા. પછી સરવાળો સરવાળો મધ્ય કિંમત. શું કહેશે છોરાઓ? મધ્ય કિંમત. કમ્પ્લીટ છોરાઓ, આ વર્ગ લંબાઈ ને મધ્ય કિંમત તમને શોધવાનું હતું, જેના માટેનો આ દાખલો હતો જે આપણે શોધી લીધું છે છોકરાઓ. હવે આવૃત્તિ વિતરણ, તો આવૃત્તિ તો તમને આપેલી જ છે, તો લખી દો છો 10, 12, 14, 16, 8, 10. ચલો છોડો કુલ કરી દો, કુલ કેટલું છે? તો 12 ને 10 22, 22 ને 14 36, 36 ને 6 52, 52 ને 60 ને 10 70. છોડો આ રીતના કુલ ટોટલ 70. તો આ રીતે છોડો તમારે અહીંયા સાથે બે કોઈ દાખલા નંબર સાત કરતી છે. છોકરાઓ કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.